વિશ્વાસ એક એવું પક્ષી છે જે ગમે તેવા અંધકારમાં પણ પ્રકાશની અનુભૂતિ કરાવે છે. ભારત રત્ન કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના આ વાક્યને અનુસરીએ અને જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, શ્રદ્ધાપૂર્વક પોતાનામાં વિશ્વાસ રાખી તેનો સામનો કરવામાં આવે તો તેને સફળતાપૂર્વક નિવારી શકાય છે. જી મિત્રો, આવી જ વિકટ પરિસ્થિતિનો સામનો કરી પોતાનામાં આત્મશ્રદ્ધા રાખી અન્યોને મદદ કરનારા લોકોની વાતો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લા અને આજના એપિસોડમાં આપણે વાત કરીશું સુંદરવન નામના મિની ઝૂની, ગુજરાતના ટેબ્લોની અને પદ્મ પુરસ્કાર સાથે બીજી કેટલીક સકારાત્મક ખબરોની. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. અમદાવાદમાં ઈસરો સંસ્થાની બાજુમાં આવેલ અને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓને છેલ્લા 44 વર્ષોથી સતત સાચવતી અને પ્રકૃતિ પ્રેમીઓની ગમતી જગ્યા એટલે સુંદરવન. તો ચાલો આ સુંદરવનના સુંદર પક્ષીઓ અને પ્રાણીઓની મુલાકાત લઈએ અને આ પ્રકૃતિને માણીએ. દ્રશ્યમાં જોવા મળતા પક્ષીઓ, સરિસૃપ કે મગરને જોઈને આપને એવું લાગતું હશે કે આ જગ્યા કોઈ મોટું પ્રાણી સંગ્રહાલય હોઈ શકે છે, પણ દૂરદર્શનની ટીમ આપને લઈ આવી છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નાની જગ્યામાં આવેલું પણ પ્રકૃતિની સાથે વધુ નજીકથી તાદાત્મ્ય કેળવતું સ્થળ સુંદરવનમાં. સુંદરવન એક મિની ઝૂ છે જે 1978થી શરૂઆત કરવામાં આવી હતી. એક અમારા ડાયરેક્ટર શ્રી કાર્તિકેય સારાભાઈ અહીંયા વિઝિટ માટે આવ્યા હતા અને સાપને લોકો મારી રહ્યા હતા, એ સાપને બચાવવાના ઉદ્દેશથી આ એક સ્નેક રેસ્ક્યુ સેન્ટર તરીકે, અને આજે એ સુંદરવન મિની ઝૂના સ્વરૂપમાં સ્વરૂપ ધારણ કરી લીધું છે અત્યારે. આ સુંદરવનમાં સસલા, ઘો, મગર, અજગર, કોબરા, ઝેરી તથા બિનઝેરી સાપ જેવા પ્રાણીઓ છે. આ ઉપરાંત સુંદર પક્ષીઓને પણ આપ અહીં નિહાળી શકો છો. અહીં સ્નેક અવેરનેસ પ્રોગ્રામનું પણ આયોજન થતું રહે છે. લોકોમાં જાગૃતિ આવે કે સાપ એ આપણા મિત્ર છે, સૃષ્ટિના મિત્ર છે, એટલે એને બચાવવા માટે અવેરનેસ પ્રોગ્રામો ચાલુ કર્યા અને એ અંતર્ગત ધીમે ધીમે પછી રેબિટ છે, ગીસ છે, એ પ્રાણીઓને રાખવામાં આવ્યા. પછી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મંજૂરીથી આની સ્થાપના કરી દેવામાં આવી કે એને મિની ઝૂનું સ્વરૂપ મળ્યું. જે રીતના શહેરની વચ્ચોવચ્ચ બનાવેલું છે એ ખરેખર કાબેલે દાદ છે કે આવા પ્રાણીઓ અત્યારના નાના બાળકોને શહેરની વચ્ચે જોવા ના જ મળે, પણ જે એ બનાવ્યું છે એના કારણે ઘણા બાળકો આવા સરિસૃપ પ્રાણીઓ જોઈ શકે, એને સમજી શકે અને જાણી શકે કે શું છે, એનું જે નોલેજ આપેલું છે સારું આપેલું છે. આ સુંદરવનની એક વિશેષતા એ છે કે અહીં ગીસ, ગિની પિગ, ટર્કી, મરઘા જેવા પક્ષીઓને કેટલાક સમય માટે ખુલ્લી જગ્યામાં વિહરવા દેવામાં આવે છે. આ સમય દરમિયાન આપણે પક્ષીઓની સાથે સમય પસાર કરી શકીએ છીએ. તેઓને સફેદ મમરા, કાકડી, ટામેટા જેવા શાકભાજી આપણે જાતે ખવડાવી શકીએ છીએ. નાના બાળકો માટે તો આ સ્થળ એક અજાયબ સ્થાન છે જ્યાં તેઓ આ સુંદર પક્ષીઓ સાથે રમી શકે છે, તેમને ખવડાવી શકે છે અને પ્રકૃતિને વધુ નજીકથી જાણવાનો અવસર પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારની વિશેષતા આખા ગુજરાતમાં અહીંના મિની ઝૂમાં જ જોવા મળે છે. અમારા બર્ડ સેક્શન છે એમાં ગ્રેન અને વેજીટેબલ્સ આપવાનું હોય છે અને એ પણ અમે બહારથી ખરીદીને એ લાવતા હોઈએ છીએ. જ્યારે રેપ્ટાઇલ ફેમિલીના ખોરાક માટે નોનવેજ વસ્તુ આપવી પડતી હોય છે, ચિકન સમ લાઈક ક્રોકોડાઇલને ફિશ આપવી પડે છે, સ્નેક નાના સ્નેક્સ જે છે એમને રેટ આપવા પડતા હોય છે, એ પણ અમારે બહારથી લાવવા પડતા હોય છે. અમારા રેપ્ટાઇલ ફેમિલી માટે છે એ ડૉક્ટરોને અમે બોલાવી લેતા હોઈએ છીએ, કોઈ પણ એના પ્રોબ્લેમ થતા હોય છે ત્યારે એમને બોલાવી લઈએ છીએ. બર્ડ સેક્શનમાં મોસ્ટલી બહુ ઓછા પ્રોબ્લેમ્સ હોય છે, છતાં પણ ડકને કે એમને એ શરદીના પ્રોબ્લેમ હોય છે કે સ્ટાર ટોર્ટોઇઝ છે એને વિન્ટરમાં એને બીમારી લાગુ પડતી હોય છે, એટલે અમારે મંથલી એકવાર એને ચેકઅપ માટે બોલાવવા પડતા હોય છે કે જ્યારે પણ કોઈક પણ એનિમલ્સને જરાક ઇન્ફેક્શન દેખાય એટલે અમે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લઈએ છીએ. કોરોનાનો કપરો સમય ચાલુ થયો એ સમયમાં વિઝિટર્સની સંખ્યા સાવ નહિવત જેવી જ થઈ ગઈ છે હાલ, એ કારણસર અહીંયા એનિમલ્સના ફૂડ અને આના મેન્ટેનન્સ ખર્ચ પેટે જે કંઈ રકમના ખર્ચ અમે જે કરતા હતા એ બધા એન્ટ્રી ટિકિટમાંથી અને અમારા અવેરનેસ પ્રોગ્રામો સમ લાઈક ગ્રીન બર્થડે છે,
વિન્ટર નાઇટ કેમ્પ છે એમાંથી અમે ચલાવતા હતા, પણ હાલ કોરોનાને કારણે એ બધું જ બંધ થઈ ગયું છે. એના કારણે અમને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. એના લીધે અમે એક વિકલ્પ શોધ્યો છે કે અમારા સુંદરવનના એનિમલ્સને કોઈ પણ વ્યક્તિ એડોપ્ટ કરી શકે. સમ લાઈક એક મહિના માટે 2000 રૂપીસ પે કરે અને એના કેજ ઉપર અમે એ વ્યક્તિનું નામ લખીએ છીએ કે આ એક મહિનાનો ખર્ચ આ વ્યક્તિએ ઉપાડેલ છે. એ દ્વારા અમારી અમદાવાદની જનતા અને બીજાને પણ અપીલ છે કે અમારા સુંદરવનના એનિમલ્સને વધારેમાં વધારે લોકો એડોપ્ટ કરે અને સહયોગરૂપ બને. મેં કાચબા એડોપ્ટ કરી લીધા, સેટિસ્ફેક્શન મળ્યું કે ના ના ભાઈ ચલો આપણે આ વન્ય જીવો માટે કંઈક કર્યું. મારા છરથી રાયની તો રાયનો દાણો પણ કર્યું અને થોડુંક આમ કહે ને કે સેલ્ફ કન્ટેમ્પરેશન મળ્યું મને એની માટે. લોકો અને જીવ દવા પ્રેમીઓ, પ્રકૃતિ પ્રેમી કહી શકાય એવા લોકોનો ઘણો જ સારો પ્રતિસાદ મળ્યો છે. હાલ અમારા 3 માસ સુધીના બધા જ એનિમલ્સને મોસ્ટલી એડોપ્ટ કરી લીધા છે. ત્યાં સુધીના ખર્ચની વ્યવસ્થા થઈ ગઈ છે. આમ આ જોવા જઈએ તો ઘણો સારો પ્રતિસાદ છે. આમ આ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ પ્રકૃતિ એ કુદરતની ભેટ છે અને તેનું જતન અને સંવર્ધન કરવું એ એક મનુષ્ય તરીકે આપણી નૈતિક ફરજ છે. આ ફરજના ભાગરૂપે આપણી આસપાસ આવેલ આ પ્રકારની સંસ્થાઓને મદદરૂપ થવું, જીવદયા રાખવી તે હાલના સમયમાં ખૂબ તાતી જરૂરિયાત છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જયસુખ શિયાણીનો રિપોર્ટ. મિત્રો, જ્યારે આપણે પેઇન્ટિંગ કે ચિત્રકલાની વાત કરીએ છીએ ત્યારે વોટર કલર, ઓઇલ પેઇન્ટ, એક્રેલિક પેઇન્ટ કે પછી પેન્સિલ સ્કેચ એવું કંઈક વિચાર આવે છે, ખરું ને? પરંતુ આજે આપણે મળાવીએ અમદાવાદની એક એવી યુવા કલાકારને કે જેણે પેઇન્ટિંગને એક નવો ક્રિએટિવ ટચ આપ્યો છે અને ચોખાના દાણાથી પેઇન્ટિંગ કરી સારી એવી લોકચાહના મેળવી છે. સુંદર ચિત્રોને બારીકાઈથી જોઈએ તો તેની બનાવટમાં કંઈક નવીન લાગશે. જી હા, ચોખાના દાણાના ઉપયોગથી આવા સુંદર ચિત્રો બનાવવાનું કામ કરે છે અમદાવાદના યુવા આર્ટિસ્ટ કલગી શાહ. બધી જ ટેકનિકમાં કામ કરું છું આર્ટની, પણ નવીનતા એ છે મારા કામમાં કે હું ચોખાના દાણાથી કામ કરું છું. ચોખાના દાણાથી પેઇન્ટિંગ બનાવું છું. કોઈ પણ સબ્જેક્ટ હોય, પોર્ટ્રેટ હોય કે લેન્ડસ્કેપ હોય, સ્ટીલ લાઈફ હોય, કોઈનો લોગો બનાવવાનો હોય કે કોઈની નેમ પ્લેટ હોય, બધું જ હું ચોખાના દાણાથી બનાવું છું. તો આ એક મને આઈડિયા એટલે આવ્યો કે મારું કામ બધા કરતાં કંઈક અલગ રીતે દેખાય, લોકોની નજર બદલાય મારા કામને જોવાની. પોર્ટ્રેટ, ચબુતરો, એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ, ફૂલો કે પછી દૂરદર્શન માટે ખાસ બનાવેલો આ લોગો, ચોખાના દાણામાંથી પેઇન્ટિંગની આ પ્રક્રિયા ખૂબ મહેનત અને ફોકસ માંગી લે છે. જેમ નોર્મલ લોકો કેનવાસ પેઇન્ટિંગ કરે છે, મારું બી એ જ વસ્તુ છે. હું ખાલી કેનવાસ પર ડ્રો કરું છું અને ચોખાને દાણાને એક એક એના શેડિંગ પ્રમાણે સ્ટીક કરું છું અને એના જે કલર કોમ્બિનેશન હોય છે એ બી એ જ રીતે લેવામાં આવે છે. એમાં આપણે જેમ નોર્મલ એક્રેલિક કે ઓઇલ પેઇન્ટિંગ કરતા હોય સેમ વસ્તુ હું બી ઓઇલ અને એક્રેલિક પેઇન્ટિંગ જ કરું છું ચોખાના દાણા પર. લોગો બનાવી શકે છે. નોર્મલ પેઇન્ટિંગ કરવું, નોર્મલ લોગો બનાવવો એ બહુ અલગ વસ્તુ છે, પણ જ્યારે ચોખાના એક એક દાણાથી જ્યારે તમે એને એકદમ નજીકથી જોશો ત્યારે ખ્યાલ આવશે કે કેટલા બધા ચોખાના દાણાથી આ લોગો ક્રિએટ થયો છે અને એ મારી 15-20 દિવસની મહેનત છે જે આજે હું એમને આપી શકી છું. તો મારા માટે બહુ જ સરસ અનુભવ છે. હું પોતાના માટે બી એક ગર્વ કહી શકાય કે હું કોઈને મારી આર્ટથી બિરદાવી શકું. તો આર્ટ જ્યારે પેશન બની જાય ત્યારે તેનું પરિણામ પણ એવું જ જબરજસ્ત મળે છે. ચોખાના દાણાથી કરતાં કરતાં મને એટલું બધું અપ્રિસિએશન મળ્યું છે કે બધા સિનિયર આર્ટિસ્ટ હોય તો બધા એટલા બધા વખાણ કર્યા કે બધા ઘણા બધા લોકો કરતા હોય છે પણ તું જે ટેકનિકથી કામ કરે છે એવું તો અમે લોકોએ ક્યારેય જોયું જ નથી એમ. તો એમ કરતાં કરતાં આ 3 વર્ષમાં મેં ઘણા બધા કામ કર્યા ચોખાના દાણાથી. એમાં મને 2019માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બી થયો હતો અને રિસેન્ટલી હમણાં પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો છે ચોખાના દાણાના પેઇન્ટિંગ્સ માટે. મેં ચોખાના દાણાના પેઇન્ટિંગમાંથી સરદાર વલ્લભભાઈ પટેલનું પોર્ટ્રેટ બનાવ્યું છે જેના માટે તો લોકો મને બહુ જ સારી રીતે એપ્રિશિએટ કરે છે. કંઈક નવું કરવાના વિચારથી આ યુવા આર્ટિસ્ટે આ ક્રિએટિવિટી વિકસાવી છે જેને દૂરદર્શનની ટીમ બિરદાવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ.
મિત્રો કહેવાય છે ને કે જેનું કોઈ નથી હોતું તેનો ઈશ્વર હોય છે. બસ આવી જ કંઈક વાત છે રાજકોટની લાડકવાઈ દીકરી અંબાની, જેને ઇટલીથી દત્તક લેનાર માતા પિતા રાજકોટ આવી પહોંચ્યા. શું છે આ સમગ્ર વાત, આવો જાણીએ. જ્યારે એક બાળકને પરિવાર દ્વારા તરછોડવામાં આવે છે ત્યારે તે બાળકના ભવિષ્ય ઉપર મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. પરંતુ ગામની વચ્ચે ત્યજી દેવાયેલી આ બાળકીના તો જીવન પર જ પ્રશ્નાર્થ ઊભો થયો હતો. અંબા, અ નેમ ઓફ ગોડ, અંબા આદ્ય શક્તિનું નામ. ફેબ્રુઆરી વર્ષ 2020માં રાજકોટના ઠેબચડા ગામની વચ્ચે અસ્વસ્થ હાલતમાં મળે આ બાળકીએ મોત સામે લડીને જીત મેળવી છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સૌ પ્રથમ આ બાળકીને દત્તક લીધી અને તેનું નામ રાખ્યું અંબા. બધા રાજકોટના પ્રજાજનોને બહુ લાગણીવશ અને પ્રેમવશ અને સાથ સંબંધ વધાર્યા, એની ખુશાલી અને જીવનની કામના બધાએ મળીને કરી. મને આજે પણ યાદ છે કે હોસ્પિટલના બહાર જ્યારે બોર્ડ મુકાયા હતા, તમામ પ્રજાજન આવીને અલગ અલગ આપણી મનની શ્રદ્ધા અને ભાવ સાથે એને યાદ કરતા હતા અને ભગવાન છે બધા પ્રાર્થના કરતા હતા કે એના સ્વાસ્થ્ય સારું થઈ જાય. આજે ખરેખર આનંદની વાત છે કે આ દીકરી અમારી રાજકોટની 2 વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે. છેલ્લા 1.5 વર્ષ કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોના આશ્રયમાં રહેલ અંબા હવે સંપૂર્ણ સ્વસ્થ છે. માતા પિતા વિનાની અંબાને દત્તક લેવા માટે આવી પહોંચ્યો ઇટલીનો પરિવાર. હવે સૌ કોઈની લાડકવાઈ અંબાને માતાની મમતા અને પિતાનો પ્રેમ મળશે. સર, અંબા વિલ ગો ઇન ઇટલી, વોટ્સ ધ મીનિંગ ઓફ અંબા? અંબા ઇઝ ધ નેમ ઓફ ધ ગોડ. સે અબાઉટ અંબા, હાઉ યુ ફીલ? વી આર વેરી હેપી because we waited really long time for this day to know Amba, and so today is a very big day for us. God Amba with you, how you feel? Amba is the sister of Tejram and we are very happy, and Amba bring godness at our home and we will try to give her a family. Amba can go to the kindergarten and we hope she has a lot of friends and to school and she will have a very happy life. બાળકને દત્તક લેવા માટે એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે, જેમાં ઇટલીના ગુંથર અને કેટરીને અંબાને દત્તક લેવા માટેની સમગ્ર કાર્યવાહી પૂરી કરી છે. આ અગાઉ આ દંપતીએ ભારતના છત્તીસગઢથી તેજરામ નામના બાળકને 4 વર્ષ પહેલાં દત્તક લીધું હતું અને હવે અંબા તેમનું બીજું સંતાન છે. કોઈ પણ બાળક જ્યારે કારાની અંદર, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની સાઈટ છે, એની અંદર અમે જ્યારે બાળકને અપલોડ કરતા હોઈએ કે આ બાળક હવે દત્તક આપવા માટેનું પરફેક્ટ તૈયાર છે ને, એનું અમને બધા પેપર્સ મળી ગયા છે, તો એ પેપર્સના આધારે જ્યારે અમે દત્તકને આપવા ત્યારે આવું કોઈ પણ બીમાર બાળક હોય કે કોઈ પણ બાળકને જ્યારે તબિયતને કારણે કાંઈ મુશ્કેલી હોય, ડૉક્ટરોનો અભિપ્રાય હોય કે આ બાળકને સ્પેશિયલ નીડમાં મૂકવાનું છે, ત્યારે એવા બાળકને અમે સ્પેશિયલ નીડમાં મૂકતા હોય. અને સ્પેશિયલ નીડની અંદર મારે દુઃખ સાથે એટલું કહેવું પડે છે કે આપણા ભારતના લોકો સ્પેશિયલ નીડના બાળકોને તાત્કાલિક એડોપ્ટ કરતા નથી, બહુ રેશિયો ઓછો છે. અને આ સ્પેશિયલ નીડના બાળકો ફોરેનમાં જ જાય છે, કારણ કે ફોરેનવાળાઓને સ્પેશિયલ નીડના બાળકો લેવાની છૂટ હોય છે, એટલે એ લોકો આ સ્પેશિયલ નીડના બાળકમાં લઈ જાય. ઇટાલીના પરિવારે દત્તક માટેની અમને એપ્લિકેશન આવી, અમે એને બધા પેપર્સ જોયા, આ બધા ત્યાંના અમે રિપોર્ટો જોયા અને ત્યાર પછી અંબાને ઇટાલી દત્તક આપવા માટેનું અમે ફાઇનલ કર્યું અને ત્યાર પછી એની બધી જ વિધિઓ પૂરી કરી. એટલે જેમ કે અમારે કારાની અંદર બધું એની વિધિ કરવી પડે, આના પેપર જો અમારે ઇટાલી બધા મોકલવા પડે ત્યાંથી સાઇન થઈને આવે, ત્યાર પછી કોર્ટની અંદર પણ જાદવ સાહેબની કોર્ટમાં અમારો આ કેસ હતો તો એમને કંઈક સંતોષ નહોતો થતો હતો કે મારે વર્ચ્યુઅલ મિટિંગ કરવી છે, કારણ કે ઇટાલી તો કંઈ આપણે બોલાવી શકીએ ત્યારે સ્થિતિ નહોતી. એટલે વર્ચ્યુઅલ મિટિંગ જાદવ સાહેબે એમની સાથે કરી અને એમની સાથે એમને જે કંઈ પણ શંકાસ્પદ પ્રશ્નો હતા એમને ખૂબ સંતોષકારક જવાબ મળ્યા અને જાદવ સાહેબે એને પછી અમને જજમેન્ટ આપ્યું કે કાંઈ વાંધો નહીં, હવે તમે આ દીકરીને દત્તક આપી શકો છો. જ્યારે અંબાને દત્તક લેવા માટે ઇટલીનો પરિવાર આવી પહોંચ્યો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાના ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.
જે કપલ ઇટાલીનું છે એ પોતે આઈટી એન્જિનિયર છે, બેન નર્સ પણ ત્યાં છે. બીજા રાજ્યમાંથી એક બાળક એને પહેલાં એડોપ્ટ કરેલું હતું, એ બાળક પણ આજે ભેગું આવ્યું છે અને હવે અંબાને એડોપ્ટ કરી રહ્યા છે. એટલે અહીંયા જર્મની, ઇટાલી, અમેરિકા ઘણા બધા બાળકો, અહીંથી ઇંગ્લેન્ડ બાળકોને દત્તક કાઠિયાવાડ બાલાશ્રમે આપેલા છે અને બાળકો આજે ખૂબ સુખી છે. એટલે નસીબ જેને કહીને કે અંબાનું એ નસીબ છે, શરૂઆતમાં સંઘર્ષ ઘણો રહ્યો પણ આજે હવે એ ઇટાલી જઈને સુખી થશે. કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે 120 બાળકો હતા. દીકરી અંબા ઇટલી જતા હવે 119 બાળકો રહ્યા છે. આવા ઘણા જ બાળકો રાહ જોઈ રહ્યા છે એવા માતા પિતાની, કે જેઓ આવે અને એમના જીવનને પણ અંબાના જીવનની જેમ સુખમય બનાવે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજકોટથી ઋષિ દવેનો રિપોર્ટ. કેન્દ્ર સરકાર દ્વારા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વિભિન્ન ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે 128 લોકોની પદ્મ પુરસ્કાર માટે જાહેરાત કરવામાં આવી. ગુજરાતના મહાનુભાવોની આ પદ્મ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી, જે રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વર્ષે કુલ 4 વ્યક્તિને પદ્મવિભૂષણ સન્માન આપવામાં આવશે, તો કુલ 17 લોકોને પદ્મભૂષણ અને 107 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના 7 મહાનુભાવોને પદ્મ સન્માન આપવામાં આવશે. સૌજીભાઈ ધોળકિયા, સામાજિક કાર્ય પદ્મશ્રી. સ્વામી સચ્ચિદાનંદ, પદ્મભૂષણ. રમીલાબહેન ગામિત, સામાજિક કાર્ય પદ્મશ્રી. ડોક્ટર લતાબેન દેસાઈ, મેડિસિન પદ્મશ્રી. માલજીભાઈ દેસાઈ, પબ્લિક અફેર્સ પદ્મશ્રી. જયંતકુમાર મગનલાલ વ્યાસ, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ પદ્મશ્રી. ખલીલ ધનતેજવી, સાહિત્ય અને શિક્ષણ મરણોપરાંત પદ્મશ્રી. ગુજરાતના આ 7 મહાનુભાવોને પદ્મ સન્માન આપવામાં આવશે. હવે વાત કરીએ સ્વામી સચ્ચિદાનંદની, જેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ આપવા માટેની પસંદગી કરવામાં આવી છે. આણંદ જિલ્લાના પેટલાદ પાસે દંતાલી ગામમાં ભક્તિ નિકેતન આશ્રમમાં રહેતા સ્વામી સચ્ચિદાનંદજી આધુનિક અને ક્રાંતિકારી સંત છે. સ્વામીજીના સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સમાજ જીવનમાં અનેરા પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ એવોર્ડ આપવા માટેની પસંદગી કરવામાં આવી છે. ભર્તુહરિએ એના શતકમાં લખ્યું છે, અમૃતમ રાજ સન્માનમ. 4 અમૃત બતાવ્યા છે, અમૃતમ શિશિરે વહની, અમૃતમ પાયસમ ભોજનમ, અમૃતમ પ્રિય દર્શનમ, અમૃતમ રાજ સન્માનમ. એમાં રાજ સન્માનને અમૃત માન્યું છે. એટલે ખરેખર કેન્દ્ર સરકાર તરફથી મને જે આ એવોર્ડ આપવામાં આવ્યો છે એનાથી મને બહુ આનંદ થયો છે અને હું ખૂબ ગદગદ થઈ ગયો છું. નરેન્દ્ર મોદી સાહેબનો અને ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત ભરૂચ જિલ્લા અને ગુજરાત માટે ગૌરવ સમાન સેવા રૂરલ ઝઘડિયાના સ્થાપક ડોક્ટર લતાબેન અનિલ દેસાઈને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. ડોક્ટર લતાબેન દેસાઈનું જીવનનું સૂત્ર છે, આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. આપણા વ્યક્તિગત સ્વના ઉદ્ધાર માટે અને પૃથ્વી પરના બધાની સુખાકારી માટે. મહાત્મા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના જીવનથી પ્રેરિત ડોક્ટર લતાબેન, તેમના પતિ સ્વર્ગસ્થ ડોક્ટર અનિલ દેસાઈ અને સેવા રૂરલ ટીમે 1980 કૌશલ્ય વિકાસ દ્વારા આરોગ્ય, મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં ગુજરાતના આદિવાસી સમુદાયોની સર્વગ્રાહી સંકલિત સુખાકારી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. કે આ એવોર્ડ મને, એટલે લતા દેસાઈને નથી મળી રહ્યો, પણ આ એવોર્ડ મારી સાથે જે ગરીબ આદિવાસી વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે કામ કરી રહેલી સેવા રૂરલ સંસ્થા અને બહેનો માટે મહિલા સશક્તિકરણ માટે કામ કરતી સંસ્થા શારદા મહિલા વિકાસ સોસાયટીને મળી રહ્યો છે એવું હું માનું છું.
મેં ઘણા પ્રકારની કામગીરી કરી છે સમાજ સેવાની અંદર, એ સરકારે ધ્યાનમાં લઈને મને પદ્મશ્રી આપવામાં આવ્યો છે. મારી સામે 2014થી ઘણા બધા પડકારો સામે આવ્યા, પણ એ પડકારોને મેં ધ્યાનમાં લીધા વગર મેં કામગીરી કે લોકોની મધ્યે રહીને સેવાનું કામ ચાલુ રાખ્યું. સમાજ માટે એક ગૌરવની વાત છે કે આજે ગામિત સમાજને આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, એટલે મારો સમાજ આજે ખૂબ ખુશ અને આનંદિત છે. રાષ્ટ્રને અચીવમેન્ટ દિયા હૈ જો હમારી અપેક્ષા નહીં થી, ઇતના જલ્દી હમકો એ એવોર્ડ મિલ જાયેગા, લેકિન કુદરત યા તો હમારા રાષ્ટ્ર કો પ્રમોટ કરને કા જો કોન્સેપ્ટ હૈ, ભાવના હૈ, વો દિખતી હૈ, ઓર હમ લોગો ને બહોત અચ્છા કામ કિયા હૈ, અપની ખુશી કે લિયે કિયા થા, અપને ઇન્ટરેસ્ટ કે લિયે કિયા થા, અપને વતન કે લિયે કિયા થા, અપને ગુજરાત કે લિયે કિયા થા, અપને ગાંવ કે લિયે કિયા થા, લેકિન ઇતના ફળ જ્યાદા મિલેગા ઇતની અપેક્ષા નહીં થી, બહોત બડી ફળ મિલ ગયા. ઓર મેં ફીલ ભી કરતા હું 2 સાલ સે ગાંવ મેં જબી ભી મેં જાતા હું, હર કોઈ કા સહેરા ઇતના પ્રફુલ્લિત હૈ. પદ્મ પુરસ્કાર માટે ગુજરાતના મહાનુભાવોની પસંદગી થતા ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. ભારત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વે ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓએ આપેલા યોગદાન અને બલિદાનની ગાથાને ઉજાગર કરતો ટેબ્લો રજૂ કરવામાં આવ્યો. ત્યારે આ ટેબ્લો શાનભેર રાજપથ પર પ્રસ્તુત કરવામાં આવ્યો અને લોકોએ તેને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો. ભારતના 73મા પ્રજાસત્તાક પર્વે ગુજરાતની ધરતી પર થયેલ જલિયાવાલા બાગ કરતા પણ ભીષણ હત્યાકાંડ રાષ્ટ્ર સમક્ષ ઉજાગર થયો, જે ઇતિહાસના પાનામાં દફન થઈ ગયો હતો અને જેને ખૂબ ઓછા લોકો જાણે છે. રાજપથ પર પ્રસ્તુત થયેલ ગુજરાતના ટેબ્લોમાં 100 વર્ષ પહેલાની આ ઘટનાની ઝાંખી રજૂ કરવામાં આવી. 7 માર્ચ 1922માં ઉત્તર ગુજરાતના પાલ ડઢવાઓમાં અંગ્રેજોના કરના કાયદાના વિરોધમાં આદિવાસી નેતા મોતીલાલ તેજાવતે સભા યોજી હતી. ત્યાં એકત્રિત થયેલ આદિવાસીઓ ઉપર અંગ્રેજ ઓફિસર HG સર્ટને અંધાધૂધ ગોળીબાર કરાવ્યો. જલિયાવાલા બાગ કરતા પણ ભીષણ આ હત્યાકાંડમાં 1200 જેટલા આદિવાસીઓ ગોળીએ વિંધાઈ ગયા. આ ઘટનાને રજૂ કરતા ગુજરાતના ટેબ્લોની લંબાઈ 45 ફૂટ, પહોળાઈ 14 ફૂટ અને ઊંચાઈ 16 ફૂટ હતી, જેમાં મોતીલાલ તેજાવતનું 7 ફૂટનું સ્ટેચ્યુ હતું, ઘોડેસવાર અંગ્રેજ અમલદારનું તથા આદિવાસીઓનું સ્ટેચ્યુ, ઢેખડીઓ અને દૂધિયો 2 કૂવા જે આદિવાસીઓની લાશોથી ઉભરાઈ ગયા હતા. સાબરકાંઠાના પોશીનાના ઓળખ સમા ઘોડાઓ, જીવંત અભિનય કરતા 6 કલાકારો તથા ટેબ્લો ફરતે પરંપરાગત ગેર નૃત્ય કરતા 10 જેટલા આદિવાસી કલાકારોએ આકર્ષણ ઊભું કર્યું હતું. આ વર્ષે પહેલીવાર લોકો પોતાના ગમતા ટેબ્લો માટે વોટ કરી શકે તેવું આયોજન કરાયું છે. MyGOV.in પર રજીસ્ટર કરીને 31 જાન્યુઆરી 2022 રાત્રિના 11:45 સુધી લોકો પોતાના મનગમતા ટેબ્લો માટે વોટિંગ કરી શકશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ. તો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો દર્શક મિત્રો, આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. સાહસ, શૌર્ય,
और पराक्रम का केसरिया रंग, शांति सौहार्द अमन का श्वेत वर्ण, उर्वरता पवित्रता समृद्धि की हरित द्युति, ये तीनों जैसे ही एक साथ आते हैं, हर भारतीय के मन में एक जल तरंग सी बज उठती है। फिर चाहे वो भारतवासी दुनिया के किसी भी कोने में क्यों ना बसता हो, भारत ने तो सदा से सारे संसार को अपना परिवार माना है। तभी तो हजारों वर्षों पहले हमारे ऋषियों ने कहा था, वसुधैव कुटुंबकम।